ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ તેર કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેતખનન બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી તેર કિલોમીટરની પદયાત્રા યોજી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલી ભગતથી કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતાં રોષ ઠાલવ્યો છે ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે સાત દિવસનો સમય આપ્યો સાત દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ચેતર વસાવા ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું સુરતના ઉન વિસ્તારમાં મદરેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલ સામે કરવામાં આવી શકે છે મદરેસાની બિલ્ડિંગમાં બોગસ આદર્શ પ્રી ચાલતી હોવાનો ખુલાસો થયો છે બિલ્ડિંગના પ્રથમ માળે મદરેસા છે બીજા માળે પ્રી આવી છે જ્યારે ત્રીજા માળે ધંધાકીય હેતુ માટે પરપ્રાંતિયને આપ્યો છે નાનકડા ઓરડામાં ચાલતી પ્રી બાળકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે વિદ્યાર્થીઓને સ્કૂલના એલસી આપવામાં આવતા સંચાલકો છે શાળાની માન્યતા રદ કરવા પાંચ સભ્યોની કમિટી બનાવાય છે જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે એસએસકે પબ્લિક એકેડમી વિરુદ્ધ એક માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે

તેવું જોવા મળ્યું અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો સવાલો સ્ટાફે મીડિયા સાથે સાથે જ ગેરવર્તણૂક કરી કરી ટીમે જ્યારે ફોન પર વાતચીત તો ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો ડીઈઓએ કહ્યું કે તપાસમાં કસૂરવારાશે તો કાર્યવાહી કરાશે પણ સવાલ એ છે કે વર્ષોથી શાળા બંધ છે તો માસ્ટરમાં મસ્ટરની અંદર જે દેખાડવામાં આવેલા વિદ્યાર્થીઓ છે એ ક્યાં છે ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા દસ વર્ષથી શાળા શાળામાં કોઈ શિક્ષણ કાર્ય જ નથી થઈ રહ્યું તો શિક્ષકોને પગાર કેમ ચૂકવાય રહ્યો છે આ લવા ઘણા સવાલો ઉભા થયા છે એ વિદ્યાર્થીઓ નથી ભોર ગામડાના નથી છાડવા ઓદરના ભોર ગામડાના ભોડા છાડવા ઓદર એક આ આજુબાજુના ક્યાંય ગ્રામ્ય વિસ્તારના કોઈ છોકરાઓ જ નથી એ છોકરાઓ ક્યાંના છે પહેલાં તો એ તપાસ કરવી જોઈએ અને જે આમાં અધિકારીઓ સંડોવાયેલા છે પછી જે આંદરના પ્રિન્સિપાલ છે કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચ્ચાપથ કરેલ છે એમની કાયદેસર કાયદાકીય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે 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 પગાર દસ વર્ષથી આ છેલ્લા દસ વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત મારી એવી માંગ છે રાજકોટની વાત કરીએ રાજકોટના ધોરાજીની વાત કરીએ ધોરાજી પાસે આવેલ છાદવાવદર અને બોલ ગામના તેમાં વચ્ચમાં જે જે કાલારી સ્કૂલ છે તેના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે તેને લઈને આજ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ એટીની ટીમ રિયલિટી ચેક કરવા માટે આજે જે કાલારી સ્કૂલમાં પહોંચી તો અત્યારે જે ઓફિસ છે તો ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે છતાં કોઈ બોલવા તૈયાર નથી કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે અત્યારે જે સ્ટાફ બેઠો છે પ્રિન્સિપાલ બેઠા છે છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બનશે ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે પણ છતાં ચોપડાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે શિક્ષકો સરકારનો ઉતાપત કરી રહ્યા છે તેને લઈને ન્યૂઝ એજન્સી ટીમ અત્યારે જે રાજકોટ રિયો સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી એવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસૂરવાળા અંશ છે તેને સજા આપવામાં આવશે એવું અત્યારે રિયો કહી રહ્યા છે મુનાફાગારી ગુજરાતી વોડ ગામડા છાડવાદર

ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે સ્પોર્ટ્સ ડે નિમિત્તે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન થઈ હતી ધોરણ હતી ક્રિકેટ ક્રિકેટ મેચ મેચ મેચમાં ટીમ જીતવાની તે સમયે જ કરી હતી મારામારી સ્ટમ્પ પથ્થર અને બેટથી પાંચ જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડાયા છે એક વિદ્યાર્થીને માથાના ભાગે પથ્થર વાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે હાલ સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વો નો આતંક વધ્યો છે વરાછામાં તોફાની તત્વો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અર્ચના સ્કૂલ સામે જ હરિધામ સોસાયટી થી પાસે દુકાનમાં તોડફોડ તોફાની તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની જાણકારી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો દુકાનની અંદર ઘૂસવામાં આવે છે ત્યારબાદ ત્યાં તોડફોડ કરવામાં આવે છે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે સમગ્ર ઘટના જે છે તે આ સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે સુરતની અંદર પોલીસ વરઘોડા કાઢે છે પોલીસ આરોપીઓને પકડે છે પરંતુ તેની અસર આવા લોકોની નથી થઈ રહી તે સ્પષ્ટ અહીંયાથી જોવા મળી રહ્યું છે દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે મફતમાં પેટ્રોલ ભરી આપવામાં મારામારી કરી છે દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ છે પંપ પંપ કર્મચારીને કહ્યું કે મફત પેટ્રોલ પેટ્રોલ આપો કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે વ્યાજ કોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે ફ્રૂટ વેપારીનો પ્રયાસ છે આપઘાતનો ફ્રૂટ વેપારી સુડતાલીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ રૂપિયા વસુલાયા હોવાની વાત કરી વર્ષ બે હજાર બાર થી બે હજાર અઢાર સુધી સુડતાલીસ લાખ વ્યાજ રૂપિયા લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વ્યાપારી ફિનાઇલ ઘટગટાવતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે છતાં કોર્પોરેશનના શાસકોની નથી ઉડી રહી ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે પણ તેમની પાસે વાહનો જ નથી પાલિકાના સ્થાયી સમિતિના સભ્યો સરકારના કાયદાનું કડકાઈથી પાલન કરાવવાના બદલે અંદરો અંદર લડીને કામમાં અવરોધરૂપ બની રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત છે જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે આઠ ટ્રેક્ટર આઠ ટ્રીપર વાહન અને સોળ બોલેરો પિકઅપ વાન ખરીદવા માટેની દરખાસ્ત મુકાઈ હતી જોકે અંદરો અંદરની લડાઈમાં એક સભ્યના વિરોધથી દરખાસ્ત નામંજૂર થઈ ગઈ છે